साबरकांठा जिल्लामां वधु 15 केस कोरोना पॉजिटिव आवता चकचार मची जवा पामी छे। जेमां हिम्मतनगरमां कोरोना पॉजिटिवना 4 केस आव्या छे। अलकारीपुरी विस्तारमां 58 वर्षीय महिला, विराटनगर सोसायटीमां 54 वर्षीय पुरुष, पोलो ग्राउंडमां 54 वर्षीय पुरुष, मेहतापुरामां 50 वर्षीय महिला અને કોરોના પોઝિટિવ થતાં ચકચાર મચી જવા પામી છે આમ હિંમતનગરમાં। અત્યારે જ્યારે ઈડરમાં 5 કોરોના પોઝિટિવ કેસ છે। ઈડરના આનંદનગર સોસાયટીમાં 59 વર્ષીય, રબારીવાસમાં 29 વર્ષીય પુરુષ, પાનોલમાં ગામમાં 46 વર્ષીય પુરુષ, બોડેલીમાં 56 વર્ષીય પુરુષ અને કેસરપુરા ગામમાં 72 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતા ઈડરમાં પણ ચકચાર મચી જવા પામે છે। કોરોના પોઝિટિવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। તલોદમાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં તાલુકાના દાદરડા ગામમાં 55 વર્ષીય પુરુષ, અણિયોડ ગામમાં 22 વર્ષીય મહિલા અને પ્રાતિજ તાલુકામાં વધુ 4 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે। પોગલુ ગામમાં 42 વર્ષનો પુરુષનો કોરોના પોઝિટિવ છે, 62 વર્ષીય પુરુષનો પોઝિટિવ છે, તેમજ પ્રાતિજ શહેરમાં નાની ભોગડમાં રહેતા 49 વર્ષીય મહિલાને પણ કોરોના પોઝિટિવ થયો છે। ઉપરાંત વોરવાડમાં 35 વર્ષીય પુરુષને પણ કોરોના પોઝિટિવ કેસ થયો છે। આમ હિંમતનગરમાં વધુ 15 કેસ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે। આમ કુલ જિલ્લામાં 245 કોરોના પોઝિટિવના દર્દી નોંધાયા છે, જેમાં 150 દર્દીઓ સાજા થયા છે। જેને લઈને ઈડરમાં પણ વધુ કોરોના પોઝિટિવ કેસ આવતા 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ચાલુ રહેશે, ઈડર નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આમ સતત કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। એક તરફ કોરોનાનો કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ લોકો માસ્ક પણ પહેરતા નથી અને નિયમનું પાલન પણ કરતા નથી અને ભંગ કરતા જોવા મળી રહ્યા છે। આમ કોરોના પોઝિટિવ સતત વધી રહ્યું છે, ત્યારે લોકોમાં અવેરનેસ નહીં આવે તો હજુ પણ કોરોના કેસ વધશે। લોકો માસ્ક વગર ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે અને ગાડીઓમાં ખીચોખીચ ભરી અને લોકો અવર જવર કરતા પણ દ્રશ્યમાં જોઈ શકાય છે। આરોગ્ય વિભાગના આંકડા મુજબ વિશ્વમાં 1,24,76,479 કેસ કોરોના પોઝિટિવ, જેમાંથી 5,59,141 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે સ્વાસ્થ્ય સારું 72,71,545 લોકોનું સારું થયું છે। ભારત ત્રીજા નંબરે પહોંચ્યું છે, જેના ભારતમાં વાત કરીએ તો 8,18,647 કેસ, જેમાંથી આજે નવા કેસ 23,805, જેમાંથી 22,122 લોકોના મોત, જેમાંથી આજે 499 લોકોના મોત નિપજવાના આંકડા બહાર આવ્યા છે, જેમાંથી રિકવર 5,13,503 લોકોનું સ્વાસ્થ્ય સારું થયું છે। આમ સતત કોરોના સંક્રમિતની સંખ્યા અને મૃત્યુદરમાં ભારતમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે।